हेलो एवरीवन, तो आज आपणे करीशुं गुजराती में मूलाक्षर द। बराबर, पहला आपणे जोई लईए के द थी रिलेटेड पिक्चर्स कया कया होय छे। बराबर, पहलू पिक्चर छे आपणी पासे, इंग्लिश में आपणे एने बॉल कहीशुं बट गुजराती में एने कहेवाय दड़ो। तो द, दड़ानो द। पछी बीजू पिक्चर छे आपणी पासे दरवाजो, दरवाजा ने आपणे इंग्लिश में डोर कही है, डोर ने गुजराती में कहवाय दरवाजो, जे आपणा घर ने बहार होय छे मेन एंट्रन्स में। ते थर्ड छे, थर्ड पिक्चर छे दव। दव मीन्स अग्नि, फायर। अग्नि जे होय एने गुजराती में दव कहवाय, अने एनु बीजू नाम छे अग्नि, अने दव बंने कहवाय एने, ने इंग्लिश में आपणे एने कहीशुं फायर। ओके, હવે હું તમને શીખવાડીશ કે કેવી રીતે આપણે ગુજરાતીમાં મૂલાક્ષર દ કેવી રીતે આપણે લખીશું એ આજે આપણે શીખીએ, રાઈટ। પહેલા આપણે બે અર્ધગોળાકાર બનાવવાના છે, તેમને વચ્ચેથી જોઈન કરીને વચ્ચેનાનું એક સર્કલ લેવાનું છે ને બની જશે આપણો દ। બહુ જ ઈઝી છે, બધાનું ધ્યાન અહીંયા જોઈએ। જુઓ, આવી રીતના પહેલા અર્ધ ગોળાકાર બનાવ્યો, પછી એને ત્યાંથી થોડુંક નાનું ગોળાકાર, નાનું સર્કલ લઈને એને આપણે આમ ટર્ન કરી દીધો। આ બની ગયો તમારો દ, ને દ નો સ્પેલિંગ આપણે લખીશું ડી એ દ। જ્યારે પણ ઇંગ્લિશમાં આપણાને ડી એ લખ્યું હોય તો આપણે એને ઉચ્ચાર કરીશું દ, રાઈટ। આ સ્પેલિંગ એટલા માટે છે કે તમે ઇઝીલી રીડિંગ કરી શકો એના માટે। ઓકે, ફરી જોઈએ, એક હાફ સર્કલ બનાવ્યો છે અર્ધગોળાકાર, ને એને નીચે ફરી બીજું હાફ સર્કલ, ફરી બીજું અર્ધગોળાકાર, એને થોડું ટર્ન કરીશું અને એનો સ્પેલિંગ કરીશું ડી એ દ, ડી એ દ। ને જ્યારે પણ આપણે આને રાઇટિંગ બુક કરીશું, જ્યારે લખીશું ત્યારે આપણે બોલતા જઈશું દ દરજી નો દ। દરજી મીન્સ ટેલર, જે આપણા કપડા સીવે છે તે ટેલર ને ગુજરાતીમાં દરજી કહેવાય, રાઈટ। તો દ દરજી નો દ, દ દડા નો દ, દ દરવાજા નો દ, દ દવ નો દ, અને ડી એ દ। ઓકે, તો આ છે આપણો મૂળાક્ષર દ। થેન્ક યુ।